મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 15 નવેમ્બર શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું દિશિતા પંડ્યા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર ભાજપમાં જિલ્લા તથા શહેર સંગઠનમાં નવી નિમણૂકો થઈ છે. જામનગર તાલુકા પ્રમુખ તરીકે મુકુંદભાઈ સભાયાને રિપીટ કરવામાં આવ્યા છે. ધ્રોલ તાલુકા પ્રમુખ પદે નવલભાઈ મુંગરા તથા જોડિયા તાલુકા પ્રમુખ પદે ભરતભાઈ દલસાણિયાની વરણી થઈ છે. લાલપુર તાલુકા પ્રમુખ પદે અરશીભાઈ કરંગિયા તથા જામજોધપુર તાલુકા પ્રમુખ પદે જેટી ડોડિયાને નિમવામાં આવ્યા છે. કાલાવડ તાલુકાના હોદ્દેદારોની ઘોષણા થઈ નથી. જામનગર જિલ્લા પ્રમુખ પદે પણ નવો ચહેરો આવે તેવી શક્યતા છે. પૂર્વ મંત્રી ચીમનભાઈ છાપરિયા તથા ડૉક્ટર વિનુભાઈ ભંડેરીનું નામ જિલ્લા પ્રમુખ પદે ચર્ચામાં છે. જામનગર શહેર ભાજપ સંગઠનમાં પણ વોર્ડ પ્રમુખો નિમાયા છે. વોર્ડ નંબર 1માં અકબરભાઈ કકલ, વોર્ડ નંબર 2માં જિજ્ઞેશભાઈ ભટ્ટને પ્રમુખપદ સોંપાયું છે. વોર્ડ નંબર 3માં અશ્વિનભાઈ છાપિયા તથા વોર્ડ નંબર 4માં વિજયરાજસિંહ ગોહિલને પ્રમુખ બનાવાયા છે. વોર્ડ નંબર 6માં દીપકભાઈ સિંહ ચૌહાણ તથા વોર્ડ નંબર 7માં નરભેરામભાઈની પ્રમુખપદે વરણી થઈ છે. વોર્ડ નંબર 8ના પ્રમુખ તરીકે દિલેશભાઈ જાનીને જવાબદારી સોંપાઈ છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન થવા જઈ રહ્યું છે. ત્રણેય પાર્ટીઓએ કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરી સમજૂતી કરી છે. સરકાર બનશે તો મુખ્યમંત્રી પદ 5 વર્ષ માટે શિવસેના પાસે જ રહેશે. એનસીપીને ડેપ્યુટી સીએમનું પદ મળશે. ઉપરાંત કોંગ્રેસને 12 મંત્રી પદ ફાળવવામાં આવશે. કોંગ્રેસે શિવસેના સાથે કટ્ટરવાદી વલણ છોડવાની શરત મૂકી છે. આ ગઠબંધન નિશ્ચિત થતાં મહારાષ્ટ્રમાં સરકાર બનવાની સંભાવના પ્રબળ બની છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે સીજેઆઈ રંજન ગોગોઈ નિવૃત્ત થયા છે. 17 નવેમ્બરે તેમના કાર્યકાળનો અંતિમ દિન છે, પરંતુ આ દિને રજા હોવાથી રંજન ગોગોઈને આજે વિદાય આપવામાં આવી હતી. તેમણે આગામી સીજેઆઈ એસકે બોબડે સાથે પરંપરાગત રીતે ચેમ્બરમાં કાર્ય કર્યું હતું. સુપ્રીમ કોર્ટના અન્ય જજો, હાઈકોર્ટના જજો તથા વકીલ મંડળે રંજન ગોગોઈને ભાવભેર વિદાય આપી હતી. રંજન ગોગોઈએ રામ મંદિર, રાફેલ ડીલ વગેરે ચર્ચિત કેસોમાં ઐતિહાસિક ચુકાદાઓ આપ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી ભાવસિંહ વાઢરે આજે ઇન્સ્પેક્શન કર્યું હતું. તેમણે જિલ્લાની વિવિધ શાળાઓમાં શિક્ષકોની હાજરી તપાસી હતી. કલ્યાણપુર તાલુકાના ચંદ્રવાડા ગામની 2 શાળાઓમાં 7 શિક્ષકો મોડાવ્યા હતા. મોડા આવનાર શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય હાલાર.